नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय अंग्रेजी में आज विद्यार्थी मित्रों आपणे माय पेज 3 नो अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी પોતાનું પાઠ્યપુસ્તક ના પેજ નંબર 92 ઉપર આવી જશે। માય પેજ 3 સાંભળો, સંભળાવો અને ભજવો। અહીંયા એક વિદ્યાર્થી મિત્રો ડાયલોગ આપ્યો છે, તે આપણે સાંભળવાનો છે, સંભળાવવાનો છે અને ભજવવાનો છે। તો ચાલો આપણે તેની સમજ મેળવીએ। મેથ્સ ટીચર એટલે ગણિતના શિક્ષક છે। 10 પીપલ ગેવ યુ 300 રૂપીઝ, વોટ વુડ યુ બાય? હવે પ્રશ્ન પૂછે છે, ગણિતના શિક્ષક છે એ 10 લોકો તને 300 રૂપિયા આપે તો તેનું શું મળે? શ્યામ છે, શ્યામે જવાબ આપ્યો, અ ન્યૂ બાઇસિકલ, તો કે એક નવી સાયકલ મળે। બીજું, ઇટ ઇઝ સ્ટાર્ટ વિથ અ પી, બરાબર, તે શરૂ થાય છે પીથી। એન્ડ્સ વિથ ઇન ઈ, હેઝ મેની લેટર્સ, મેની લેટર્સ, અને એન્ડ્સ એટલે કે પૂરું થાય છે ઈથી, તેમાં ઘણું બધું લેટર્સ એટલે શબ્દ આવે છે। વોટ ઇઝ ઇટ, તે શું છે? તો ધ પોસ્ટ ઓફિસ, તેનો જવાબ શું છે? તો કે પોસ્ટ ઓફિસ। તો હવે વિદ્યાર્થી મિત્રો આવી કંઈક માબત કરતા હતા કે પહેલાંમાં જ શિક્ષક કહે છે કે તને 10 લોકો 300 રૂપિયા આપે તો તે તેનું શું ખરીદી શકતો? એક નવી સાયકલ, અને છેલ્લે કહેલો છે એક શબ્દ એવો કે પીથી શરૂ થાય છે, ઈ એ પૂરો થાય છે, તો એની વચ્ચે ઘણા બધા શબ્દો આવે છે, તો તે શું? તો કે અંગ્રેજીમાં એને પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે। ચાલો હવે આગળ જોઈએ, તો કે બે એક્ટિવિટી 2 એ વાર્તા સાંભળો અને વાંચો। હવે વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, એક સિંહ અને એક ઉંદરની છે, અને એ સિંહ છે બરાબર એ સૂતો હોય છે, ઉંદર આવે છે અને તેને ઉપર રમે છે, અને જ્યારે ઉંદર છે એ સિંહ ઉપર રમે છે વિદ્યાર્થી મિત્રો, અને પછી સિંહ જાગી જાય છે અને રડવા લાગે છે ઉંદર, કે મને માફ કરી દો, માફ કરી દો, અને ઉંદર કહે છે એક દિવસ હું તમારી, મને માફ કરી દો તો હું એક દિવસ તમારી મદદ કરીશ। તો ખાસ કરીને ઉંદર એમ કહે છે હું તમારી મદદ કરીશ, તો સિંહ એની ઉપર હસે છે અને કહે છે કે કઈ રીતે તમે મારી મદદ કરશો, બરાબર? તો કઈ રીતે ઉંદર છે એ સિંહની મદદ કરે છે એવું કંઈક આપણે આ વાર્તામાં જોવાનું છે। તો વાર્તાની શરૂઆત કરીએ, તેમાં આવતા અઘરા સ્પેલિંગની આપણે ચર્ચા કરી લઈએ। હવે વિદ્યાર્થી મિત્રો એમાં આવતા સ્પેલિંગ, કોટ પકડ્યો, કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ, કેચ એટલે પકડવું અને કોટ એટલે પકડ્યો, સ્વેલો ગળી જવું, ફરગીવ માફ કરવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, લિફ્ટ ઉપાડવું, પો પંજો, હન્ટર શિકારી। આ સ્પેલિંગ છે એ તમારે રફ નોટમાં 2 વાર લખીને પાકા કરવાના છે। વાર્તા, વન્સ અ લાયન વોઝ અસ્લીપ, અસ્લીપ એટલે સૂતો હતો, બરાબર, એકવાર એક સિંહ સૂતો હતો। વાર્તાના મુખ્ય 2 પાત્ર સિંહ અને ઉંદર। અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન, લિટલ માઉસ એટલે નાનકડો એવું ઉંદર, સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી દીધી, પ્લેઇંગ એટલે રમવાનું, કોની ઉપર? તો કે સિંહ ઉપર, એક નાનો ઉંદર સિંહ પર રમવા લાગ્યો। ધ માઉસ રન અપ એન્ડ ડાઉન ધ લાયન, માઉસ છે એ રન અપ, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, સિંહની ઉપર ઉપર નીચે દોડવા લાગ્યો। ધ લાયન વોક અપ, સિંહ જાગ્યો, હી કોટ ધ માઉસ, કોટ એટલે પકડ્યો અને માઉસ એટલે ઉંદર, સિંહ જાગી ગયો અને તેણે ઉંદરને પકડી લીધો। ધ લાયન ઓપન હિઝ માઉથ એન્ડ રોર, લાયન ઓપન હિઝ માઉથ, લાયને તેનું મોઢું ખોલ્યું અને રાઉડ, રોર એટલે કે ગર્જના કરી, આઈ વિલ સ્વેલો યુ, હું તને સ્વેલો એટલે ગળી જાઉં, યુ એટલે તને, હું તને ગળી જઈશ, સોરી ઓ કિંગ, તરત જ તે ઉંદર, હવે અત્યાર સુધીની વાર્તામાં શું થયું, એક સિંહ સૂતો હતો, તેની ઉપર ઉંદર આવીને રમવા લાગે છે, ઉપર દોડે છે, નીચે દોડે છે, અને અચાનક સિંહ જાગી જાય છે, તેણે ઉંદરને પકડી લીધો અને પકડ્યા પછી તેનું માર મોઢું પકડ્યા પછી સિંહ પોતાનું મોઢું ખોલે છે અને રાડ પાડે છે એટલે કે ગર્જના કરે છે, અને ગર્જના કરીને શું કહે છે, હું તને ગળી જઈશ, તો તરત જ તે ઉંદર બી જાય છે, સોરી ઓ કિંગ, માફ કરી દો, અરે રાજા, ક્રાઇડ એન્ડ લિટલ માઉસ, બરાબર, ક્રાઇડ ધ લિટલ માઉસ, રડતા રડતા ઉંદર રડવા લાગ્યો અને કહે છે માફ કરી દો, હે મારા રાજા, ફરગીવ મી ધીસ ટાઈમ, ફરગીવ મી એટલે
મને આ વખતે માફ કરી દો. આઈ વિલ હેલ્પ યુ વન ડે, હું તમને એક દિવસ મદદ કરીશ. હવે વાર્તાનો વિદ્યાર્થી મિત્ર, એક સરસ મજાનો નિચોડ આપણે છેલ્લે કાઢશું કે આ વાર્તામાં શું કહેવામાં. સિંહને શું કીધું ઉંદરે? એક દિવસ હું તમારી મદદ કરીશ. સિંહ છે એ આમ જોઈએ તો જંગલનો રાજા કહેવાય, બરાબર, અને ઉંદર છે એક નાનકડું એવું પ્રાણી કહેવાય, બરાબર. તો એ કહે છે કે ઉંદર સિંહને કહે છે કે એક દિવસ હું તમારી મદદ કરીશ, બરાબર. ઉંદર સિંહને કહે છે. ધ લાયન લાફ, અને આવો જવાબ સાંભળીને સિંહ હસવા લાગ્યો. ઓ લિટલ માઉસ, અરે નાનકડા એવા ઉંદર, યુ કાન્ટ હેલ્પ મી. કાન્ટ, કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ બોલાય, કે કેન નોટ હેલ્પ મી, બરાબર. સિંહ હસવા લાગ્યો, એ નાનકડા ઉંદર, તું મને મદદ ના કરી શકે. ધ માઉસ રિક્વેસ્ટ, ઉંદરે રિક્વેસ્ટ એટલે વિનંતી કરી ઉંદરે. ઓ લોર્ડ આઈ કેન, ઓ રાજા હું કરી શકું છું, પ્લીઝ લેટ મી ગો, પણ મહેરબાની કરીને મને જવા દો. ઉંદરે વિનંતી કરી, ઓ રાજા હું કરી શકું છું, મહેરબાની કરીને મને જવા દો. ધ લાયન સ્માઇલ એટ ધ માઉસ, અને સિંહ છે ઉંદર તરફ હસવા લાગ્યો. હી લિફ્ટેડ હિઝ પો એન્ડ લેટ ધ માઉસ ગો, અને તરત જ તે લેફ્ટેડ એટલે ઉપાડી લેવું, બરાબર, પો એટલે પંજો, સિંહે તરત જ તેનો પંજો ઉપાડી લીધો અને ઉંદરને જવા દીધો. આટલી વાત થઈ. અત્યાર સુધી શું થયું? સિંહ સૂતો હતો, તેની ઉપર ઉંદર રમે છે, સિંહ તેને પકડી લે છે અને કહે છે મને, ઉંદર કહે છે મને જવા દો, અને હું તમે મને જવા દેશો એક દિવસ હું તમારી મદદ કરીશ. અને સિંહ એની ઉપર હસે છે, મારે કોઈ દિવસ તારી મદદની જરૂર પડશે નહીં. અને સિંહ કહે છે, અરે ઉંદર કહે છે કે એ આઈ કેન, હું તમારી મદદ કરી શકું છું, પ્લીઝ લેટ મી ગો, મને જવા દો. ધ લાયન સ્માઇલ એટ ધ માઉસ, અને છેલ્લે સિંહ છે ઉંદર તરફ મલકાયો, હસ્યો અને તેને તેનો પંજો ઉપાડી લીધો અને ઉંદરને જવા દીધો. આફ્ટર સમ ટાઈમ, થોડા દિવસ પછી, અગેન ધ લાયન વોઝ સીન, અગેન એટલે ફરીથી, લાયન વોઝ અસ્લીપ એટલે કે એક શિકારી તેને ફરીથી સિંહ સૂતો હતો. અ હન્ટર કોટ હિમ ઇન નેટ, હન્ટર એટલે શિકારી, કોટ એટલે પકડ્યો, ઇન નેટ એટલે જાળીમાં, એક શિકારીએ સિંહને જાળીમાં ફસાવી દીધો. ધ ધેન પછી ધ માઉસ સો ધ લાયન, ઉંદરે સિંહને જોયો, ઉંદરે સિંહને જોયો ત્યારે ઉંદરે તેને જોયો. હી રન અપ, તે તરત જ સિંહને જોયો એટલે જાળીમાં પકડેલો જોઈને તે તરત જોઈને દોડ્યો. હી રન અપ એન્ડ કટ ધ નેટ, અને નેટને તોડી નાખી એટલે કે જાળીને તો કાપી દીધી. ધ લાયન વોઝ અ ફ્રી, અને સિંહ તેમાંથી છૂટી ગયો. ધ લાયન સે, લાયને કીધું, સિંહે કીધું, આઈ થેન્ક યુ માય ફ્રેન્ડ, તારો ખૂબ ખૂબ આભાર મારા મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, એક ઘટના થાય છે. થોડાક દિવસ જેવો ઉંદરને છોડી મેક્યો એટલે એક દિવસ સિંહ છે એ સૂતો હતો, એક શિકારી આવે છે, તેને જાળીમાં પકડી લે છે સિંહને, અને પછી સિંહ જે છે એને પકડેલો જોઈને ઉંદર જે છે એ આવે છે અને તેને કટ નન જાળી કાપી નાખે છે અને પછી તેને ફ્રી કરી દે છે એટલે કે તેમાંથી મુક્તિ અપાવી દે છે. આવી રીતે સિંહની મદદ ઉંદર કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વાર્તાનો નિચોડ એવો નીકળે છે, કોઈ દિવસ આપણે કોઈ પણની મદદની જરૂર પડે છે એટલે કોઈ દિવસ મારે તારી જરૂર નહીં પડે એવું આપણે કોઈ દિવસ જીવનમાં રાખવું જોઈએ નહીં. જેમ સિંહે રાખ્યું હતું કે મારે કોઈ દિવસ ઉંદરની જરૂર પડશે નહીં, અને ઉંદરે એને કીધું હતું હું એક દિવસ તમારી મદદ કરીશ. તો આવી સરસ મજાની વાર્તા અહીં આપણને આપી છે, આશા રાખું છું તમને સમજાઈ ગઈ હશે. હવે ઈટ એક્ટિવિટી 2B, વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. અહીંયા વાક્યમાં 1, 2, 3, 4, 5 વાર્તાના ઘટના ક્રમ અનુસાર ગોઠવવાના છે. તો પહેલું વાક્યથી ચોથું વાક્ય આપણે સમજી લઈએ અને પછી જે વાક્ય આવે એ પ્રમાણે આપણે લખીએ. ધ માઉસ કટ રોપ્સ એન્ડ હેલ્પ ધ લાયન, ઉંદરે રોપ્સ, બરાબર, આમાં રોપ આપ્યું છે, ઓલામાં જાળી આપી છે, રોપ તોડી નાખી એટલે કે રોપને, એટલે કે જે રીતે ઉંદરે રોપ એટલે કે દોરડું તોડી નાખ્યું, એન્ડ હેલ્પ ધ લાયન, અને લાયનની મદદ કરી. બીજું, ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન, ઉંદરે કીધું કે હું તમારી મદદ કરી શકીશ. ત્રીજું વાક્ય, ધ હન્ટર કોટ ધ લાયન, શિકારીએ લાયન સિંહને પકડી લીધો. ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો, સિંહે ઉંદરને પોતાના પંજા વડે પકડ્યો. તો આ ચાર પ્રકારના વાક્ય છે. તો પહેલું વાક્ય આવશે વિદ્યાર્થી મિત્રો, સિંહે ઉંદરને પકડ્યો. બીજું વાક્ય આવશે, હી કેન, પકડ્યા પછી કહે છે કે હું તમારી મદદ કરીશ. પછી હન્ટર, શિકારીએ એક દિવસ ઉંદરને પકડ્યો, સોરી ઉંદરને નહીં પણ સિંહને પકડ્યો, અને માઉસ ઉંદરે તેને જે જાળીથી
કે રોપ્સ, અહીંયા રોપ શબ્દ આપ્યો છે, વાર્તામાં જાળી શબ્દ આપ્યો છે, તે કાપીને સિંહની મદદ કરી તો ત્યાં ચાર નંબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એના જવાબ તમારે લખી નાખવાના છે. અને આ રીતે પાઠ્યપુસ્તકમાં તમારે એક્ટિવિટી 2B પૂરી કરી દેવાની છે અને એના સ્પેલિંગ ઉચ્ચાર છે પાકા કરીને પાઠ્ય રફ નોટમાં 2 વાર લખવાના છે. આજે તમારે આટલો અભ્યાસ કરવાનો છે. આભાર.